હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં પીવાની મજા આવે એવો ઠંડો ઠંડો રોસ ફાલુદો આ રોસ ફાલુદાને આજે આપણે ઓછા સમયમાં એકદમ સરળ રીતે બનાવીશું તો એકવાર જો તમે આ રીતે ઘરે બનાવેલો આ ટેસ્ટી રોસ ફાલુદો પીશો તો હું ગેરંટી આપું છું કે તમે બજારથી ક્યારેય મોંઘો ફાલુદો ખરીદીને નહીં પીવો બજારથી ઓછા ખર્ચમાં એકદમ હાઇજેનિક રીતે ઘરે આપણે આ ટેસ્ટી ફાલુદો બનાવી શકીએ છીએ જે નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ રીતે પરફેક્ટ માપ સાથે આ ફાલુદો શીખવાડીશ તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક સોસપેન ગરમ કરવા મૂકીશું એમાં આપણે ચાર કપ એટલે કે આઠસો એમએલ જેટલું ફૂલ ફેટ મલાઈવાળું દૂધ ઉમેરવાનું છે હવે આ દૂધ ગરમ થાય એ પહેલાં જ આપણે એમાંથી એક મોટો લેડલ ભરીને દૂધ લઈ લઈશું અને એક ટેબલ સ્પૂન જેટલા કોર્નફ્લોરમાં ઉમેરીને મિક્સ કરી લઈશું તો આ આપણી કોર્નફ્લોરની સ્લરી બનીને તૈયાર છે એને આપણે સાઈડ પર મૂકી દઈએ અને દૂધને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લઈએ બેથી ત્રણ મિનિટ પછી જ્યારે દૂધમાં એક ઉભરો આવી જાય ત્યારે આપણે એમાં જે કોર્નફ્લોરવાળી સ્લરી બનાવી હતી એ એડ કરીને મિક્સ કરી લઈશું આ રીતે કોર્નફ્લોરની સ્લરી બનાવીને ઉમેરવાથી દૂધમાં બિલકુલ ગાંઠ નથી પડતી હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલી વર્મીસેલી સેવ ઉમેરીશું જે મોટી વર્મીસેલી સેવ આવે છે આપણે એ ઉમેરવાની છે એક ચમચી જેટલા સબ્જા સીડ્સ ઉમેરીશું જેને ટૂંકમારિયા પણ કહે છે વન ફોર્થ કપ જેટલી આપણે એની અંદર ખાંડ ઉમેરીશું સબ્જા સીડ્સ જે છે અત્યારે મેં ફક્ત એક જ ચમચી ઉમેર્યા છે કારણ કે પછીથી ફાલુદો એસેમ્બલ કરતી વખતે પણ હું એડ કરવાની છું હવે એની અંદર આપણે બેથી ત્રણ ટીપા જેટલો લિક્વિડ પિંક ફૂડ કલર ઉમેરીશું અને આઠથી દસ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને ઉકાળવાનું છે જેથી જે આપણે સેવ કાચી લીધી છે એ પણ સરસ ફૂલી જાય અને દૂધ પણ આપણું ગાળું થઈ જાય તો વચ્ચે વચ્ચે આને હલાવવાનું બિલકુલ પણ નથી ભૂલવાનું નહીં તો જે દૂધ છે એ ઉભરાઈને બહાર આવી જશે તો હવે એને આપણે આઠ દસ મિનિટ ઉકળવા દઈએ દસ મિનિટ સુધી મેં વચ્ચે વચ્ચે હલાવતા રહીને એને ઉકળવા દીધું છે અને જે વરમીસેલી સેવ આપણે કાચી એડ કરી હતી એ હવે એકદમ સરસ ફૂલીને ઉપર આવી ગઈ છે તમે જોઈ શકો છો સેવ જે છે એ સરસ ફૂલી ગઈ છે જે સબ્જા સીડ્સ આપણે કાચા ઉમેર્યા હતા એ પણ સરસ ફૂલી ગયા છે અને જો તમે સેવને દબાવીને જોશો તો આરામથી એ તૂટી જશે તો તમે જોઈ શકો છો સેવ આપણી સરસ તૂટી જાય છે હવે આ ફાલુદામાં રોઝ ફ્લેવર આપવા માટે આપણે એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું રોઝ સિરપ રોઝ સિરપ ઉમેરવાથી એનો કલર પણ આછો છે તો એકદમ સરસ ડાર્ક પિંક થઈ જશે અને ફાલુદાની અંદર રોઝનો ફ્લેવર પણ આવી જશે રોઝ સિરપ ઉમેર્યા પછી બેથી ત્રણ મિનિટ આપણે મીડિયમ ફ્લેમ ઉપર એને હજી ઉકાળી લઈશું જેથી ફાલુદો આપણો થોડો ગાળો થઈ જાય તો વચ્ચે વચ્ચે પેનની સાઈડ પર જે મલાઈ આવતી રહે એને પણ કાઢતું રહેવાનું છે અને પછીથી આપણે એને ફ્રીજમાં મૂકીને થોડો ઠંડો પણ થવા દઈશું તો પહેલેથી આપણે એને એકદમ ગાળો નથી કરી દેવાનો ત્રણથી ચાર મિનિટ પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ફાલુદાની જે કન્સિસ્ટન્સી છે તમે જોઈ શકો છો આ રીતની ગાળી છે તો એને ટોટલી રૂમ ટેમ્પરેચર પર આવ્યા પછી ફ્રીજમાં બે કલાક માટે ઠંડો થવા દેવાનો છે તો એ વધારે ગાળો થશે ફાલુદો સર્વ કરવા માટે અહીંયા મેં કાચના બે ગ્લાસ લઈ લીધા છે અને ફાલુદો રૂમ ટેમ્પરેચર પર આવ્યા પછી ફ્રીજમાં બે કલાક માટે મેં મૂકી દીધો હતો અને એકદમ સરસ જ્યારે ઠંડો થઈ જાય ત્યારે આપણે એને કાચના ગ્લાસમાં સર્વ કરવાનો છે તો બંને ગ્લાસની અંદર પહેલાં આપણે ફાલુદો સર્વ કરી લઈશું તો એક ગ્લાસની અંદર અહીંયા ફક્ત ચાર જ લેડલ મેં એડ કર્યા છે થોડુંક આપણે ઉપરથી અને ખાલી રાખીશું કારણ કે આપણે એમાં સબ્જા સીડ્સ અને આઈસ્ક્રીમ પણ ઉમેરવાનો છે હાફ ટેબલ સ્પૂન જેટલા સબ્જા સીડ્સને દસ મિનિટ પહેલાં મેં વન થર્ડ કપ એટલે કે એંસી એમએલ પાણીમાં પલાળી દીધા હતા જે આ રીતે એકદમ સરસ ફૂલી ગયા છે તો આપણે એક પતલી લેયર સબ્જા સીડ્સની આ રીતે ફાલુદા પર લગાવી દઈશું જેથી ફાલુદો આપણો ટેસ્ટી પણ લાગે અને દેખાવમાં પણ સારો લાગે આ જે સ્ટેપ છે અહીંયા ટોટલી ઓપ્શનલ છે જો તમને એક્સ્ટ્રા સબ્જા સીડ્સ પસંદ ના હોય તો તમે ફક્ત ફાલુદાને સર્વ કરીને ઉપર આઈસ્ક્રીમ રાખીને પણ એને મિક્સ કરીને પી શકો છો તો જે સબ્જા સીડ્સ છે એને આપણે ચમચીથી બરાબર ફેલાવી લઈશું જેથી એક પતલી લેયર જેવું બની જાય હવે આ સબ્જા સીડ્સની ઉપર આપણે બે થી ત્રણ ચમચી જેટલું રોજ સિરપ ઉમેરી દઈશું જેથી સ્વાદમાં જે સબ્જા સીડ્સ છે એ મોળા ના લાગે તો બંને ગ્લાસની અંદર આપણે ત્રણ ત્રણ ચમચી જેટલું રોઝ સિરપ ફેલાવી લેવાનું છે હવે એની ઉપર આપણે એક સ્કૂપ જેટલો વેનિલા આઈસ્ક્રીમ મૂકી દઈશું આ વેનિલા આઈસ્ક્રીમની રેસીપી ઓલરેડી મારી ચેનલ ઉપર મેં પહેલાં જ બતાવી છે અને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની હું લિંક પણ આપી દઈશ જેથી તમે જોઈ શકો તો અનઇવનલી હવે આપણે એને રોઝ સિરપથી ગાર્નિશ કરી લઈશું રોઝ સિરપને અહીંયા મેં પાઇપિંગ બેગમાં ભરી લીધું છે રોસ ફાલુદો છે તો થોડાક આપણે સૂકા ગુલાબની પાખડીથી એને ગાર્નિશ કરી લઈશું અને થોડાક આપણે ઝીણા સમારેલા પિસ્તા ઉમેરી દઈશું જેથી એ દેખાવમાં પણ સુંદર લાગે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રોસ ફાલુદાની રેસીપીને ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો પાસે આવેલા બે લાઇકનને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો